6 વર્ષ પછી જ્યારે નેશનલ ગેમ્સ યોજાઈ રહ્યા હોય અને ખાસ કરીને જ્યારે પ્રિપેરેશન માટે 3 મહિનાનો ટૂંકો ગાળો મળ્યો હોય ત્યારે સરકારે ભરોસો મૂકીને ગુજરાતને જ્યારે આ જવાબદારી સોંપી હોય ત્યારે ખૂબ ગર્વની વાત આપણા માટે છે. રાજકોટ માટે ઓપોર્ચ્યુનિટી છે કે એક સ્પોર્ટ્સનો કલ્ચર અહીંયા ડેવલપ થાય, જે નવા બાળકો છે એમાં એક રૂચિ ડેવલપ કરી શકીએ, અને જે આપણો વિઝન છે કે રન ફોર ગોલ્ડ, ગો ફોર ગોલ્ડ, કે કાલ ઉઠીને આપણને ઇવન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મળી શકે, તો એ કલ્ચર અત્યારથી નવી પેઢીમાં ડેવલપ થાય એવા શુભ આશયથી આ ગેમ્સ યોજવામાં આવી રહ્યું છે. हमारे प्रधानमंत्री परम श्रद्धेय नरेंद्र मोदी जी का जो स्वप्न था कि हमारा गुजरात, हमारा भारत न मात्र खेल महाकुंभ में, न मात्र खेलो इंडिया में, मगर ओलंपिक्स के अंदर भी अपना नाम रोशन करे, सबसे ज्यादा खिलाड़ी ओलंपिक्स के अंदर गोल्ड मेडल ले. गुजरात के इतिहास में पहली बार नेशनल गेम्स होने जा रहे हैं, ये भी एक इतिहास है.